साबरकांठा जिला सहित समग्र गुजरात में वरसाद ओछो पड़ता हाल दुष्काळ जेवी परिस्थिति निर्माण थता गौशालाओं पांजरापोळों में पशु घासचारो मळी रहे तेवी व्यवस्था करवा अने जिला ने दुष्काळग्रस्त जाहिर करवा नी मांग साथे प्रांतिज मामलतदार एचपी भगोड़ा ने साबरकांठा जिला गौ संघ द्वारा आवेदन पत्र आपवामां आव्युं हतुं। चालू वर्षे मेघराजाए रिसामणा लेता गुजरात सहित साबरकांठा जिल्लामां ओछो वरसाद नोंधायो छे, जेमां साबरकांठामां मात्र सरेराश 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વરસાદ ન પડતા ખેડૂતો સાથે પશુ ઘાસચારાની અછત ઊભી થઈ છે અને ચોમાસું સહિતનું વાવેતર ઓછું થતાં ઘાસચારાનું વાવેતર ઓછું થવાના કારણે રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિઓ હોય ઘાસચારો મરતો બંધ થઈ ગયો છે અને ઘાસચારાના ભાવ ખૂબ જ વધી જતાં તેમજ ગૌશાળાઓ તથા પાંજરાપોરો આર્થિક ભીંસમાં હોવાથી પશુધન બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય અને પશુધન મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે સરકાર દ્વારા ઝડપી સાબરકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ગૌશાળાઓ અને પાંજરાપોરની વારે આવે અને ગામડાઓમાં અને શહેરોમાં રસ્તા ઉપર રખડતા તેમજ ભૂખથી પીડાતા પશુધન મોતના મુખમાં ન ધકેલાય તે પહેલાં સરકાર દ્વારા કેટલીક જગ્યાએ કેમ્પ ખોલવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા ગૌ સેવા સંઘના અધ્યક્ષ મહંત સુનિલદાજી મહારાજ, ઉપાધ્યક્ષ રાજુ રામી, રાજુભાઈ શ્યા, ઘનશ્યામભાઈ ભાવસાર વગેરે ભેગા થઈને પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતેથી આવીને પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાને આવેદનપત્ર આપ્યું હતું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। ઓકે, સાબરકાંઠા જિલ્લા ગૌ સેવા સંઘ દ્વારા આજરોજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે સાબરકાંઠામાં ઓછું વરસાદ હોવાના કારણે અછત જાહેર કરવા વિનંતી અને ગૌશાળા પાંજરાપોળ જે પશુધન છે લગભગ 30,000થી વધારે પશુધન સાબરકાંઠામાં છે એને સારી રીતે ચારા ઘાસચારા મળી રહે એને માટે આ શ્રી મામલતદાર સાહેબના જોડે સરકારશ્રીને આવેદનપત્ર પાઠવ્યા છીએ કે સાબરકાંઠામાં ગૌધન સારી રીતે જીવી શકે અને સબસિડી આપવા વિનંતી કરવી છે। આજે આપણે જોઈએ છીએ કે વરસાદનો મહિનો છે, 3 માસ આખું જતું રહ્યું પણ બારિશ થયું નહીં, તો એ બારિશ ન થવાના કારણે અત્યારે ઘાસચારા પણ મોંઘું થઈ રહ્યું છે, કેમ કે વાવેતર નથી એટલા માટે ઘાસચારા પણ મોંઘું, એટલા માટે સરકારશ્રીના જોડે પ્રાર્થના કરવી છે આજે કે આપણે જે 30,000 પશુધન છે સાબરકાંઠામાં એને પૂરતું ઘાસચારા મળી રહે તો સરકારશ્રી સબસિડી વધારવા વિનંતી। અસ્તુ।